જંબુ વિજય મહારાજ પાસે ક્યાંક ક્યાંકથી કોણ કઈ રીતે ઉઠાવી ગયું કઈ ખબર, હજારો ગ્રંથો ચાલ્યા ગયા. આજે એ ગ્રંથની એક કોપી મને જોઈતી હોય તો એક પાનાની એ લોકો 25 રૂપિયા માગે છે. ઝેરોક્સ ઓરિજિનલ તો ના મળે, એક પાનાની ઝેરોક્સ ના કેટલા રૂપિયા માગે? 25. આપણને એમ થાય સાલું માલિક અમે હતા, જૈન સંઘની મૂડી કહેવાય ને, એના માલિક આપણે હતા, આપણા મહાપુરુષોએ લખ્યા, લખાવ્યા, રચ્યા, અને આજે તમે રૂપિયા આપીને લઈ ગયા અને તમે માલિક થઈને બેસી ગયા. તમે જાઓ લીમડી, લીમડીનો જ્ઞાન ભંડાર જરા ખોલીને જુઓ, ચાર પ્રત એવી હતી, બે ટુકડા થઈ ગયા, બે ટુકડા, એક એક પાનાના બે ટુકડા. અને એક આચાર્ય મહારાજને ખબર પડી, વિયાર કરતા લીમડી આવ્યા, એમણે આ ચાર ગ્રંથ હાથમાં લીધા અને એને જોડવાનો પ્રયત્ન કર્યો. એવી રીતે જોડ્યા, રફું કર્યું કે તમને ખબર ન પડે ક્યાંથી જોડાયેલા છે. હવે એ ટુકડા થયા હોય તો બે અક્ષરના પણ ટુકડા થઈ જાય તો તમે સાનો તો ખબર તો પડી જાય ને. પણ એ મહાપુરુષ એટલા હોશિયાર હતા, આચાર્ય હતા, એમણે એવી રીતે ત્યાં જ્યાં જ્યાં જોડાણ કર્યું ત્યાં પોતે એવી સાઈની વાપરી લીધી કે બે અક્ષર પણ ભેગા થઈ ગયા. કોઈ પ્રકાશની અંદર એ પાનું જો નામ કોને તો તમને ખબર ના પડે કે આ ગ્રંથ આ રીતના જોડે. કેટલી મહેનત કરી છે આચાર્યોએ, ઉપાધ્યાયો, ત્યારે આપણને આ ગ્રંથો મળ્યા છે. એટલે નંબર એક દાતા, સોરી જ્ઞાતા, નંબર બે દાતા. જેને જે આવડતું હોય એને બીજાને એ સારું જ્ઞાન આપવું જ જોઈએ. બહેનોને કોઈક નવી રેસીપી મળે તો ફટાફટ ચાલુ થઈ જાય કે હવે તો વોટ્સએપ પર મોકલે, વોટ્સએપ પર મોકલે, જો આજે અમારી ડીશ આજે સવારે જલેબી ફાફડા બનાવ્યા હતા એનો ફોટો પાડીને મેં બનાવ્યા. આ બધા જ્ઞાન બીજાને પીરસવાની ઈચ્છા થાય છે. પણ વ્યાખ્યાનની અંદર કોઈ નવી વસ્તુ સાંભળી તો કહેવાનું મન થાય કે આજે મારા સાહેબે અમને આ સરસ સમજાવ્યું, જિંદગીમાં નતું સાંભળ્યું એવી વાત આજે પહેલી વાર અમને જાણવા મળી. નંબર એક જ્ઞાતા, નંબર બે દાતા, અને નંબર ત્રણ ઉપાધ્યાય, એ ભ્રાતા. ભ્રાતા એટલે ભાઈ. આચાર્ય પિતાના સ્થાને કહેવાય, ઉપાધ્યાય ભ્રાતાના સ્થાને. બહુ મોટો સાધુનો સમુદાય હોય, સાધુ ભગવંતોએ દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી ક્યારેક એ મૂડ આઉટ થઈ જાય, મૂડ સ્વિંગ, મૂડ આઉટ, મૂડ ઓફ, આમ વિચારો સારા ના આવે ત્યારે એને હેલ્પ કોણ કરે? એને હેલ્પ કોણ કરે? ઉપાધ્યાય. આચાર્ય તો બહુ બધી જવાબદારીમાં બેઠા હોય, એની પાસે તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. ત્યારે ઉપાધ્યાયને ખબર પડે કે આ સાધુ અત્યારે મૂડમાં નથી, એ ઉપાધ્યાય બોલાવે, બેસાડે. હા, ઘણી વાર જે વાત બેન છે ને ભાઈને પપ્પાને ન કરી શકે કોને કરી આવે? ભાઈ. ભ્રાતા, માનો ખોળો કામ લાગે, બાપનો શું કામ લાગે? ખભો. અને ભાઈનો શું કામ લાગે ખબર છે? ખોબો. આ ભાઈનો ખોબો છે. ભાઈ ખોબો એટલે હાથ પકડે. પોતાના નાના ભાઈ હોય, પોતાની બહેન હોય, મુશ્કેલીમાં આવી હોય અને બાપ ના હોય ત્યારે કોને હાથ પકડવાનો હોય? ભાઈ. ઉપાધ્યાય ભાઈ છે. કોઈ સાધુને, કોઈ શ્રાવકને કોઈ મુશ્કેલી આવી ગઈ હોય ત્યારે ઉપાધ્યાયનો હાથ પકડી એને બહાર કાઢે, મુશ્કેલીમાં, આર્તધ્યાનમાં, દુર્ધ્યાનમાંથી બહાર કાઢી અને એવી એવો 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 એનામાં હવા ભરી દે કે સાધુ પાછો પેલાની માફક દોડતો થાય.